नमस्कार विद्यार्थी मित्रों, निरंजन स्कूल ની આરડીએલએસ સિસ્ટમ માં હું ચિરાગ સર ફરી એકવાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 9 ભણી રહ્યા છે, બેઝિક પદાવલિઓ અને નિત્યસમ. હવે એની અંદર ખાસ તમારે જોવાનું છે સરવાળા કેમ કરવા. જો બહુપદી તો પડી ગઈ, જો આ બધી દ્વિપદી છે, બે બે પદ આપેલા છે, સરવાળા કેમ કરવા. તો સરવાળા કરવા માટે થઈ તમારે છે ને સજાતીય પદ. સજાતીય એટલે શું? તો કે એક સરખા પદોને એની નીચે ગોઠવવાના. સરખા પદો ગોઠવાઈ જાય ને એટલે પછી સરવાળા કરવા ઈઝી પડી જાય. જેમ કે અહીંયા કોણ છે? એ બી માઇનસ બીસી. સરવાળો કરવાનો છે. બીસી ની નીચે જ બીસી લખાય. હવે અહીંયા નથી તો સી એ છેલ્લે લઈ લેવાનું. એ બી બીસી લખ્યા, બીસી ની નીચે બીસી અને સી એ. હવે અહીંયા જો સી એ અને એ બી, સી એ અને એ બી. તો એ બી તો છે, એ બી કેવા છે? માઇનસ. હજી પ્લસ કરો તો એ બી કેવા છે? માઇનસ એ બી. અને સી એ કેવા છે? તો કે ઈ પ્લસ છે. બરાબર છે. હવે કાંઈ ન હોય એટલે શું હોય? અહીંયા કાંઈ નથી એટલે જીરો. ત્રણ પદ થઈ ગયા જીરો. કાંઈ ન હોય એટલે શું હોય? પ્લસ હોય. શું હોય? પ્લસ. બની ગયું. એ બી બીસી, બીસી સી એ, સી એ માઇનસ છે, યાદ રાખજો. આ સી એ પ્લસ છે અને એ બી માઇનસ છે. અને જ્યાં ખાલી જગ્યા હતી ત્યાં પ્લસ જીરો મૂકી દીધા. હવે જો આ પ્લસ એ બી અને માઇનસ એ બી ઉડી જાય કે નહીં? તો જવાબ શું આવ્યો? જીરો. પ્લસ બીસી અને માઇનસ બીસી ઉડી જાય, જવાબ શું આવ્યો? જીરો. પ્લસ સી એ અને માઇનસ સી એ ઉડી જાય, જવાબ શું આવ્યો? જીરો. તો આનો જવાબ શું આવ્યો મિત્રો? ઝીરો આવ્યો. શું આવ્યો? ઝીરો. ક્લિયર? હજી આપણે ક્લિયર કરીએ. જેની નીચે જે આવતું હશે નીચે આપણે મૂકતા જશું. એ માઇનસ બી વત્તા એ બી. એમાં સરવાળો કરવાનો છે મારે. બી ની નીચે બી લખો. હવે સી આપેલો નથી તો સી એક વધારાની પદ થઈ એટલે માઇનસ સી એને અલગ લખીએ. બીસી આપેલો છે, આમાં બીસી એ નથી આપેલો તો એને પણ અલગ લખીએ. જો બી ની નીચે બી લખ્યો, સી અલગ હતો એટલે એને અલગ રાખ્યો, એટલે અહીંયા બે પદ બીજા ઉમેરાઈ ગયા, જીરો અને જીરો. આમાં જોઈએ સી તો કે છે, એ છે, કેવા છે? માઇનસ. તો એની નીચે જવા દો. એસી, એસી છે ભાઈ, એસી 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 નથી. બરાબર છે. તો એને પણ અલગ જવા દઈએ મિત્રો, અલગથી. તો આ બીસી ની નીચે જીરો, અહીંયા એ બી એક જ વાર આવ્યા, અહીંયા બી બે જ વાર આવ્યા અને એ અહીંયા પ્લસ. આ તમારી કિંમત બનશે. જો એ બી અને એ બી, આમાંથી બી બી ની નીચે ગયો, સી અલગથી લઈ ગયો, બી સી અલગથી લઈ ગયો, સી સી ની નીચે ગયો, એ એની નીચે ગયો, એ સી અલગથી લઈ ગયો. હવે પ્લસ એન્ડ માઇનસ એ ઉડી ગયા એટલે શું થઈ ગયું? ઝીરો. પ્લસ બી અને માઇનસ બી ઉડી ગયા એટલે શું થયું? ઝીરો. બરાબર. હવે અહીંયા કોઈ હતું નહીં, ખાલી એ બી જ છે જો. અને એ કેવા છે? પ્લસ. તો એ બી, આ ઝીરો ઝીરો સી સી ઉડી ગયા તો એ થઈ ગયું ઝીરો. અહીંયા શું આવે? બીસી. અને અહીંયા શું આવે? એસી. બરાબર છે. એટલે તમારો જવાબ શું આવશે મિત્રો? ત્રણ ઝીરો એટલે એ બી વત્તા બીસી વત્તા એસી. ક્લિયર? હવે બે પદ વાળો દાખલો છે, જોઈએ શું કે છે. જો ટુ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર માઇનસ થ્રી પી ક્યુ વત્તા ચાર. હવે પાંચ છે એ ચાર ની નીચે જાય, અચળ પદ કહેવાય. સાત પી ક્યુ એ ત્રણ પી ક્યુ ની નીચે જાય એટલે પ્લસ સાત પી ક્યુ. પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર એ અહીંયા આવે પણ કેવા? માઇનસ. સરવાળો કરવાનો છે. આ બેનો સરવાળો નવ. સાત પ્લસ છે ને ત્રણ માઇનસ છે. તો સાતમાં ત્રણ જાય તો ચાર પી ક્યુ, પણ એ કેવા? પ્લસ. ત્રણ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર અને ટુ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર માઇનસ પ્લસ માઇનસ. ત્રણમાં બે જાય તો એક પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર. ઓકે. હવે એલ વાળો દાખલો જોઈએ આપણે. જોઈએ શું આપ્યું છે. એલ સ્ક્વેર વત્તા એમ સ્ક્વેર, બીજામાં વત્તા એમ સ્ક્વેર ની નીચે એમ સ્ક્વેર વત્તા એન સ્ક્વેર, ત્રીજામાં વત્તા એન સ્ક્વેર ની નીચે એન સ્ક્વેર અને એલ સ્ક્વેર ની નીચે એન સ્ક્વેર. અહીંયા ઝીરો, અહીંયા ઝીરો, અહીંયા ઝીરો. અને ચોથું શું છે? તો ચોથામાં આના કોમન કાંઈ છે જ નહીં.
तो जीरो वत्ता जीरो वत्ता जीरो वत्ता टू एल एम वत्ता टू एम एन वत्ता टू एन एल। हवे सरवाळो करिए तो के बे वार एल स्क्वेर बे प्लस एटले टू एल स्क्वेर बे वार एम स्क्वेर ए प्लस टू एम स्क्वेर बे वार एन स्क्वेर ए प्लस टू एन स्क्वेर वत्ता टू एल एम टू एम एन अने टू एन एल। हजी तमे आमांथी छे ने बे बधामांथी बहार काढी शको ने बधी किंमतो लखी शको छो, न लखो तो कोई वांधो आवतो नथी, खास याद राखजो। ओके तो मित्रों आ थया सरवाळ, आज वस्तु आपणे बादबाकीमां करवानी छे, बे पदनी बादबाकी। जो जे सहजातीय पदों ने एक पछी एक एनी नीचे लखजो, खास याद राखजो। तो लखीए 12a माइनस 9ab वत्ता 5b माइनस 3 एनी नीचे એટલે 4a પણ શું કરવાની છે બાદબાકી માઈનસ 7ab વત્તા 3b વત્તા 12। ઓકે હવે બાદબાકી કરવાની છે તો બાદબાકી કરવાની થાય એટલે બધાની નિશાનીઓ બદલી જાય, બાદબાકી કરો એટલે બધાની નિશાનીઓ આપણે બદલાવી પડે। જો આ પ્લસ હતા એ કેવા થઈ ગયા માઇનસ થઈ ગયા, એટલે અહીંયા ન લખો તો કંઈ વાંધો નહીં, અહીંયા બાદબાકી લખાય માઇનસ। આ માઇનસ હતા એ કેવા થઈ જાય પ્લસ, આ પ્લસ હોય કેવા થઈ જાય માઇનસ, અને આ પ્લસ હોય એ કેવા થઈ જાય માઇનસ। જ્યારે બાદબાકી કરો છો ત્યારે નીચેનાની બધી નિશાનીઓ બદલાવી નાખો। હવે બાર પ્લસ છે ને ચાર માઇનસ છે એટલે આઠે વધે, નવ માઇનસ છે અને સાત હવે કેવા છે પ્લસ એટલે નવ માં સાત જાય તો માઇનસ બે એ બી, પાંચ પ્લસ છે ત્રણ માઇનસ છે એટલે માઇનસ ટુ બી, ત્રણે માઇનસ ને બારે માઇનસ એટલે માઇનસ પંદર। કારણ કે બાદબાકી કરો છો ને મિત્રો આ નીચેના આમાંથી આ વાત કરો આ નિશાની ચેન્જ થશે એટલે નીચેનાની આપણે બધાની નિશાનીઓ ચેન્જ રાખવાની। ઓકે ચાલો જોઈએ, ફાઈવ એક્સ વાય માઇનસ ટુ વાય ઝેડ માઇનસ ટુ ઝેડ એક્સ વત્તા દસ, એક્સ વાય નીચે એક્સ વાય, ફાઈવ વાય ઝેડ માઇનસ સેવન ઝેડ એક્સ, અને અહીંયા કાંઈ ન હોય એટલે શું હોય ઝીરો, નિશાની બદલાવશું આ માઇનસ થશે આ માઇનસ થશે આ કેવા થઈ જશે પ્લસ કેવા થઈ જશે માઇનસ, પાંચ પ્લસ છે ત્રણ માઇનસ છે એટલે પાંચમાં ત્રણ જાય તો બે, પણ કેવા મોટાની નિશાની પ્લસ, બે પણ માઇનસ પાંચ પણ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ મોટાની નિશાની એટલે સાત વાય ઝેડ પણ કેવા માઇનસ, બે માઇનસ છે સાત પ્લસ એટલે માઇનસ પ્લસ માઇનસ, સાતમાંથી બે જાય તો પાંચ અને મોટાની નિશાની મોટા કોણ છે સાત, સાતની નિશાની કઈ પ્લસ, અને દસ માંથી જીરો બાદ કરવાના છે એટલે દસ ના દસ પણ કેવા પ્લસ, દસ મિત્રો એક રકમમાં જે એક ખામી રહી ગઈ છે આપણે ટેન ખાલી નથી, ટેન એક્સ વાય ઝેડ છે, એક્સ વાય ઝેડ લખી નાખું છું વધારાની માહિતી તરીકે, એનાથી કોઈ ફેર પડતો નથી, એક્સ વાય ઝેડ એટલે તમે ટેક્સ્ટ બુકમાં જુઓ એટલે પ્રોબ્લેમ ન થાય એટલા માટે છે। ચાલો હજી એક લઈ લઈએ, અઢાર માઇનસ થ્રી પી માઇનસ અગિયાર ક્યુ વત્તા પાંચ પી ક્યુ માઇનસ ટુ પી ક્યુ સ્ક્વેર વત્તા પાંચ પી સ્ક્વેર ક્યુ। હવે અઢારની નીચે આમાંથી શું લખશું તો કે માઇનસ દસ લખશું, પીની નીચે શું લખશું તો કે માઇનસ આઠ પી લખશું, ક્યુની નીચે શું લખશું તો કે વત્તા સાત ક્યુ લખશું, પી ક્યુની નીચે માઇનસ થ્રી પી ક્યુ, પી ક્યુ સ્ક્વેર એટલે આ પાંચ પી ક્યુ સ્ક્વેર અને ફોર પી સ્ક્વેર ક્યુ, બરાબર નિશાની હવે આપણે બાદબાકી કરીએ છીએ એટલે બદલાવી પડે, એટલે આ કેવી થઈ જશે પ્લસ, આ કેવી થશે પ્લસ, આ થશે માઇનસ,
प्लस माइनस माइनस अठारे प्लस दसे प्लस के अठावीस आठ प्लस ने त्रण माइनस प्लस माइनस माइनस मोटानी निशानी एटले पांच पी अग्यार ने सात देव माइनस से मित्रों अग्यार ने सात एटले टोटल अठार क्यू पण केवा माइनस सरखी निशानी एटले सरवाळो अलग अलग निशानी एटले बादबाकी अने मोटा निशानी मूकी देवानी पांच ने त्रण आठ सरखी निशानी केवाय एटले प्लस मोटानी निशानी कई छे प्लस बे पण माइनस ने पांच पण माइनस एटले सरवाळो सात पी क्यू नो स्क्वेर मोटानी निशानी पांच प्लस चार माइनस एटले बादबाकी थाय एक पी स्क्वेर क्यू अने मोटानी निशानी एटले कोण थाय प्लस। ओके मित्रों तो आ तमारा सरवाळा बादबाकी वाला दाखला तो अहीं आपणे आजनो लेक्चर पूर्ण करीए छीए।